वंदे गुजरात। મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ 3 ની એક્ટિવિટી 5 કરવાના છીએ. આ એક ગેમ છે અને એ ગેમ કેવી રીતે રમવાની એનું અહીંયાથી ડેમોન્સ્ટ્રેશન અમે કરવાના છીએ. મારી સાથે 1, 2, 3, 4, 10 પૂરા 11 ફ્રેન્ડ્સ છે બીજા, અને એ બધા મળીને આ ગેમનું ડેમોન્સ્ટ્રેશન કરવાના છીએ. રેડી ટુ વોચ, અને પછી તમે પણ રમજો. ચલો ફ્રેન્ડ્સને મળીએ. ઓકે, તો 11 ફ્રેન્ડ્સ, આપણે ડેમો માટે તૈયાર બધા? ગેમમાં શું કરવાનું છે? તમારે કાર્ડ જોઈને નક્કી કરવાનું, બરાબર ને? કોઈને બતાવવાનું નથી, પહેલા તમે જોઈ લેજો, પછી બધાને બતાવીશું. ઓકે, ચલો અહીંયાથી શરૂ કરીએ વેચવાનું. તમારું કાર્ડ જોઈ લેજો. ઓકે, જોઈ લીધું? ટન. ઓકે, બધાના કાર્ડ એકબીજાને દેખાય એવા છે, સીધા કરી દીધા છે. શું લાગે છે, શું રમવાનું હશે આપણે? જોડી બનાવવાની. જોડી બનાવવાની. તારી પાસે શું છે? તારી પાસે શું છે? મારી પાસે ફૂટબોલ છે. ફૂટબોલ, હોકી, ક્રિકેટ, કે છે બીજું કઈ? આ ત્રણેય વસ્તુ શું કહેવાય? ગ્રુપ. એક ગ્રુપ બન્યું, પણ શેનું ગ્રુપ? હોકી ને શું કહેવાય? વાહન કહેવાય? ના. બર્ડ કહેવાય? ના. તો હોકી ને શું કહેવાય? રમવાનું. તો ક્રિકેટ, હોકી, ફૂટબોલ, આ શું કહેવાય? આ બધું ગેમ્સ કહેવાય. તો તમારું ગ્રુપ શેનું બન્યું? ગેમ્સ નું ગ્રુપ બન્યું. બધા રમે ને આ બધી ગેમ્સ. ઓકે, તો તું તારા ગ્રુપ જોડે ઉભી રહી જા. તો આપણી પાસે ગ્રુપ બન્યું છે ગેમ્સ નું, ફૂટબોલ, હોકી, ક્રિકેટ, આવી બીજી કોઈ પણ પિક્ચર હોય તો એનું ગ્રુપ બને, બરાબર? તમને ખબર પડી કે તમારે કયા ગ્રુપમાં જવાનું છે? હા, કોને ખબર પડી? બોટમેન. હવે તારી પાસે શું છે ભવ્યા? એરોપ્લેન. તારી પાસે શું છે? ઓટો રિક્ષા. તારી પાસે ટ્રેક્ટર અને બોટ છે. તો બોટ, ટ્રેક્ટર, ઓટો રિક્ષા અને એરોપ્લેન વિહિકલ્સ નું ગ્રુપ બન્યું. હવે કશ્યપ નું ગ્રુપ કો છે? તમે બધા શું લાગે છે, આ બેનું ને આ બેનું ગ્રુપ જુદું છે? સેમ છે. કેવી રીતે સેમ છે? કલર્સ છે. તો તમારે સારે સાથે રહેવાનું ને, થઈ જાઓ સાથે. યલો સનફ્લાવર, રેડ બલૂન, ગ્રીન પેરટ અને બ્લુ સ્પિનર, ચારે કલર ના લીધે ગ્રુપ બને છે. તો તમને ખબર પડી કે આવી રીતે ગ્રુપ બનાવવાના એ, કે જે સેમ કેટેગરી હોય એના ગ્રુપ બનાવવાના. ઓકે, તો ગ્રુપ બન્યા 3. કયા કયા? એક ગ્રુપ બન્યું વિહિકલ્સ નું, વિહિકલ્સ, રાઈટ? બીજું ગ્રુપ ગેમ્સ, અને તમારા ગ્રુપ નું નામ શું? કલર્સ. કલર્સ નું ગ્રુપ બન્યું. ત્રણ ગ્રુપ બન્યા, કલર્સ, ગેમ્સ એન્ડ વિહિકલ્સ. વેરી ગુડ. હવે આ જ ગેમ પણ સહેજ જુદી રીતે રમવાની છે. ઓકે, બોલો, ખબર છે તમારી પાસે શું છે? હા,
પાકું ખબર છે? જો કોઈને ખબર ના પડી હોય, ફેસબુક છે ને એના જે છેલ્લા પાના છે બધા, આ વોકેબ્યુલરી ના પાના છે. જો એમાં એક પેજ આ છે, વેજીટેબલ્સ નું, એની બાજુમાં ફ્રૂટ્સ છે. એવી જ રીતે સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ નું, આપણે આગળ ગેમ્સ નું જોયું હતું ને, એનું એક છે પેજ. એની બાજુમાં કોસ્ટ્યુમ્સ છે, ફ્લાવર્સ છે, પાર્ટસ ઓફ ધ બોડી, આવા બધા છે. તમારી પાસે જે વર્ડ છે એ જો તમને ના આવડતો હોય કે તમને એવું ડાઉટ જતો હોય તો એ વર્ડ આમાં જોઈ શકાય. આ બધા પેજીસમાં જોઈ અને એ વર્ડ કયો છે એ પકડી શકાય. પકડી શકાય ને? ઓકે, હવે તમારા વર્ડ્સ આબરા કા ડાબરા સામે કરી લો. ઓકે, તમારા વર્ડ્સ ખબર પડી ગઈ છે ને? આપણે શરૂઆત કરીએ ઉમેશથી. શું છે તારા હાથમાં બતાવ? ફૂટબોલ. અરે વાહ, ઉમેશ પાસે છે ફૂટબોલ. દીપક? પોટેટો. દીપક પાસે છે પોટેટો. તારી પાસે? બસ. વેરી ગુડ. કશ્યપ પાસે છે બસ. અને તારી પાસે શું છે? કાર. શું છે એની પાસે? કાર. અને CAR, સિમ્પલ, કાર. ઓકે, તારો ટર્ન. હોકી. બરાબર બોલે છે? હા, સાચું બોલે છે ને. હોકી છે ને? સાચું સાચું. હોકી. તારી પાસે શું છે? બોલો બોલો, કોણ જાણે છે એની પાસે શું છે? અને આ વર્ડ આપણને ખબર નથી ને, એટલે આપણે વોકેબ્યુલરીમાં જોવો પડશે. આપણે બાકી રાખીએ છીએ, વોકેબ્યુલરીમાં શોધીશું. ઓકે, તારી પાસે શું છે? બોક્સિંગ. બોક્સિંગ. ઓકે, બોક્સિંગ એટલે શું ખબર છે બધાને? મોહમ્મદ અલી. શું છે એની પાસે? ટમેટો. ઓકે, ટમેટો નીચે મૂકી દો. શું છે તમારા હાથમાં પ્રાચીબેન? બ્રિંજલ. 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 શું છે? બાઇક. બાઇક માં તો ભાઈ ભૂલ જ ના પડે, હે ને? આવડી ગયું ને બાઇક. હવે કોઈ કહેશે કે બાઇક નું ગ્રુપ કોની સાથે બનશે? જેમની પાસે બાઇક ના ગ્રુપ નું કાર્ડ હોય ને એ જ બોલે, બાકી ને ના બોલે. કાર. હિના પાસે કાર છે ને, હિના ને એવું લાગે છે કે એનું બાઇક જોડે ગ્રુપ બનશે. બરાબર છે? જતારો. ઓકે, અને તમને બેને શું લાગે છે? કશું બાકી રહે છે? હા હા, બસ. તો જાઓ ભાઈ, બસ, કાર, બાઇક. હવે બીજા કોને બોલો? આ ક્રિકેટ. ક્રિકેટ નું ગ્રુપ કોની સાથે થશે? તારી સાથે. બોક્સિંગ, ભાઈ ક્રિકેટ, અને તારી જોડે? તારી પાસે શું છે? હોકી. તો તમે બધા શું છે? તમારી પાસે શું છે? બોક્સિંગ, ક્રિકેટ, હોકી, શું છે? આ બધું શું છે? ગેમ્સ. હા, હવે આ બચ્યા. કોણ બચ્યા? બ્રિંજલ, ટોમેટો, પોટેટો, ઓનિયન. ઓનિયન શું છે હજુ આપણને ખબર નથી. એક વાર ગ્રુપ બને એટલે આપણે જોઈએ. હું વોકેબ્યુલરીમાં ખબર પડી ગઈ, યાદ આવી ગયું. ચલો બોલો, તમારું ગ્રુપ ક્યાં બનશે? મારા ગ્રુપમાં ક્યાં જવું છે? આમ આવતી રહે, આવતી રહે. પોટેટો, ઓનિયન, ટોમેટો એન્ડ બ્રિંજલ, આ ચાર એક કેટેગરીમાં શું હશે? આ લોકો શાનો કેટેગરી છે એમની? શું ગ્રુપ બનશે? શાકભાજી. વેજીટેબલ્સ નું ગ્રુપ છે ને? કરેક્ટ. તો આપણી પાસે એક ગ્રુપ છે વેજીટેબલ્સ નું, એક ગ્રુપ છે વ્હીકલ્સ, બસ છે, કાર છે, બાઇક છે, વ્હીકલ્સ નું ગ્રુપ. અને તમારું ગ્રુપ? ગેમ્સ. ગેમ્સ નું ગ્રુપ. ઓકે, તો પહેલા પિક્ચર કાર્ડની મદદથી ગેમ રમ્યા અને હવે વર્ડ કાર્ડની મદદથી જે વર્ડ આપણને ના આવડે અહીંયા વોકેબ્યુલરીમાં જોઈ શકાય ને. હવે આવી જ રીતે આપણે આ જ ગેમ પણ સહેજ જુદી રીતે રમવાની છે. ઓકે, હું તમને એક પિક્ચર અથવા વર્ડ, વર્ડ પિક્ચર બંને સાથે એવું કંઈક પૂછીશ. તમારે મને એની કેટેગરી કહેવાની. કેવી રીતે?
હું એવું બોલું કે પોટેટો તો શું કેટેગરી થાય એની? વ્હીકલ્સ આવે, પોટેટો વ્હીકલ્સ માં આવે? નો. શેમાં આવે? પોટેટો શું છે? વેજીટેબલ્સ. કેરમ. કેરમ ની કઈ કેટેગરી કો? ગેમ. રમો છો કેરમ? તો કેરમ ગેમ્સ માં જશે. ફ્રોગ. પિંક. કલર્સ. કઈ કેટેગરી? કલર્સ. વેરી ગુડ. પિંક. આમ તો ફ્રોક નું પિક્ચર છે એટલે કોસ્ચ્યુમ માં પણ જાય, પણ તમે આગળ ગેમ માં રમ્યા હતા કે આપણે કલર્સ ની વાત કરી છે, સો યુ આર રાઈટ. સાયકલ. શું છે સાયકલ? અને સાયકલ એ શું છે? કઈ કેટેગરી? વ્હીકલ્સ. વ્હીકલ્સ માં જશે ને સાયકલ. સાયકલ, બાઇક, એરોપ્લેન, બોટ આપણે આગળની ગેમ માં રમ્યા હતા. અને સાયકલ નું સ્પેલિંગ શું છે બોલો તો? બસ લખતી વખતે પણ આમ લખવાનું હો, એક સાથે આખો. હવે ગેમ્સ. ગેમ્સ પિક્ચર જોઈને ગેમ્સ બરાબર છે, પણ નીચેનું વાંચો. હાઈડ એન્ડ સીક. હાઈડ એન્ડ સીક. હાઈડ કરી દેવાનું અને કોઈ તમને સીક કરે, શોધે. ઓકે. સ્પેલિંગ સ્ટોપ. એક વર્ડ પૂરો થઈ ગયો, સળંગ એક વર્ડ ની જેમ નહીં વાંચવાનું, વચ્ચે સ્પેસ છે. એચ આઈ ડી ઈ. હવે એન્ડ નો સ્પેલિંગ બોલો. અને હવે સિક નો સ્પેલિંગ બોલો. વેરી ગુડ. હાઈડ એન્ડ સિક કેટેગરી છે ગેમ્સ. ઓકે હવે નેક્સ્ટ લેટ સી વોટ ઇઝ ઇટ. ટેલિફોન. આ કેટલા જોયું છે તમારા માંથી? બધા જોયું છે. ચલો ગુડ ગુડ. મને એમ કે તમે લોકો તો જોયું છે. નથી જોયું ને? હા તો બને એવું, બને એવું ના જોયું હોય. ઓકે આની કેટેગરી બોલો. કલર કેટેગરી છે ને? કલર. કેમ કે વ્હાઇટ વ્હાઇટ આપણે વર્ડ્સ આગળ જોયા હતા, પણ આ શેમાં આવે? કમ્યુનિકેશન્સ ના સાધનો માં આવે. આ છે મોબાઈલ છે એ કમ્યુનિકેશન્સ ના સાધનો માં આવે. કલર ઇઝ વ્હાઇટ. સ્પેલિંગ વ્હાઇટ. અને કેટેગરી વ્હીકલ્સ. અને આમાં સ્પેલિંગ લખેલો નથી. ખોખો. ખોખો એટલે ખોખો કેટેગરી છે? કેટેગરી શું છે? અને ખોખો નો સ્પેલિંગ? કે એચ ઓ. ખોખો ટેબલ છે એ તો બરાબર, પણ કલર્સ કેટેગરી કલર્સ ની છે. અને કલર કયો છે? બ્રાઉન. બ્રાઉન નો સ્પેલિંગ બોલો. બ્રાઉન. BROWN. બ્રાઉન. ઓહો કલર્સ. અહીંયા ક્યાં રેડ લખેલું છે? તો શું લખેલું છે? ચીલી. અહીંયા રેડ લખેલું હોત તો કલર્સ માં જાત, રાઈટ? પણ અહીંયા લખ્યું છે ચીલી. 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 સ્પેલિંગ બોલો. CHILLY. ચીલી. હા શું છે? આ તો કે છે કે વ્હીકલ્સ. કેટેગરી વ્હીકલ્સ, પણ છે શું? આ બોટ. અને કેટેગરી બ્લેક. કલર્સ. કેટેગરી કઈ? કેટેગરી કલર્સ ની. સ્પેલિંગ બોલી દો. BLACK. બ્લેક. બ્લેક કલર્સ માં જશે. અને આ શું છે? પર્સ. તમે આ જોયું છે? ડ્રમસ્ટિક. આ શું છે? DRUMSTICK. ડ્રમસ્ટિક.
શું બોલાય? ડ્રમસ્ટિક ડ્રમસ્ટિક ઓહ હોકી ગોલ્ફ યુ આર રાઈટ દીપક દીપક ને ખબર ગેમ્સ માં બહુ ખબર પડતી લાગે છે ને ગોલ્ફ છે સ્પેલિંગ બોલો ગોલ્ફ જી ઓ એલ એફ અને કેટેગરી કઈ વેજીટેબલ્સ માં આવશે આ પેલી ડ્રમ સ્ટિક ની જેમ ગેમ્સ માં આ પણ એક ગેમ છે હ જો આવા બધા શબ્દો આપણી વોકેબ્યુલરી માં છે અહિયાં બે કેટેગરી દેખાય છે યસ બે કેટેગરી દેખાય છે તમને અને એ બે કેટેગરી ના શબ્દો છે હું ખાલી એમને એમ પૂછું છું એ શબ્દ આમાં છે પણ હું મોઢે મોઢે પૂછું છું તમારે મને કહેવાનો કે કઈ કેટેગરીમાં આવશે કોસ્ચ્યુમમાં આવશે કે સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સમાં આવશે શર્ટ એ કેટેગરીનું નામ શું છે કોસ્ચ્યુમ કોસ્ટ તો તમે બધાએ ટી શર્ટ પહેર્યું છે એ કઈ કેટેગરીમાં આવશે કોસ્ચ્યુમ કઈ કેટેગરીમાં આવશે સ્કૂલમાં રમો છો રમડી રમો છો ને એ કઈ કેટેગરીમાં આવે આ બે માંથી એને આપણે ફૂલ રેકેટ કહીએ છીએ એનું નામ છે બેડમિન્ટન એ કઈ કેટેગરીમાં આવે ગેમ્સમાં આવે મારી પાસે પેન્સિલ છે આ પેન્સિલ વેજીટેબલ્સમાં આવશે ગેમ્સમાં આવશે કે રાઇટિંગ આઈટમ્સ માં આવશે હા હોશિયાર હો આમાંથી બીજો શબ્દ લો જો કાઉ છે કાઉ એ ગેમ માં આવશે પ્લેથિંગ્સ માં આવશે કે કલર્સ માં આવશે પ્લેથિંગ પણ હું કેટેગરી જ ખોટી બોલી કાઉ ફરીથી બોલું છું કાઉ એનિમલ્સ માં આવશે બર્ડ્સ માં આવશે કે કોસ્ચ્યુમ્સ માં આવશે ઓકે પીકોક આવડી ગયું તમને તો ચલો સ્ક્વેર હું તમને પિક્ચર બતાવું સ્ક્વેર શેપ્સ શેપ્સ હું સ્ક્વેર બોલું તો એ કઈ કેટેગરી થઈ શેપ્સ સર્કલ આવડી ગયું તમને તો હા પોતપોતાના માટે જો ફ્રેન્ડ્સ તમારી ટેક્સ્ટબુકમાં પાછળ વોકેબ્યુલરી છે અને એમાં કેટેગરી વાઇઝ આવા બધા લિસ્ટ આપેલું છે એ કેટેગરીમાં કઈ કઈ વસ્તુઓ કયા કયા નામ આવે ફોર એક્ઝામ્પલ ઇન્સેક્ટ જોયું ને તમે આ બધા જોતા હશો પણ તમને એના ઇંગ્લિશ નામ ખબર નહીં હોય તો એકવાર તમારા શિક્ષક સાથે આ વર્ડ્સ મોટેથી બોલી લો
આ છે એક્શન વર્બ્સ. એક્શન વર્બ્સ ના બે પેજીસ છે, એક આ પેજ અને એક આ પેજ, રાઈટ? શું કરી શકો તમે? તો તમારે તમારા શિક્ષકની હેલ્પ થી આ વર્ડ બોલવાનો અને એની એક્શન કરવાની. ફોર એક્ઝામ્પલ, વર્ડ છે લાફ, તો તમારે લાફિંગ કરવાનું. રમી શકો ને? તો બંને એક્શન વર્બના પાના ખોલો, તમારા શિક્ષકની મદદથી આ ગેમ રમો.
સો ફ્રેન્ડ્સ, આપણે પિક્ચર કાર્ડ્સ વડે, વર્ડ કાર્ડ્સ વડે, પિક્ચર અને વર્ડ કાર્ડ મિક્સિંગ હોય એની વડે અને ટેક્સ્ટબુકની વોકેબ્યુલરી વડે કોઈ વર્ડ કઈ કેટેગરીમાં આવે એ શીખ્યા અને એની મદદથી ગ્રુપ બનાવવાની ગેમ રમ્યા. તમે આવી ગેમ રમજો. કેટલી બધી કેટેગરી છે તમારા સાયન્સમાં પણ વસ્તુઓને કેટેગરાઇઝ કરવાનું શીખવવામાં આવે છે. સજીવ, નિર્જીવ, વર્ગીકરણ કરો, આવે છે ને એવું? બસ, તો આવી રીતે બહુ બધી કેટેગરીઝ છે. વોકેબ્યુલરીમાંથી એ કેટેગરીઝના કાર્ડ બનાવી દેજો અને રમજો. હેલ્પ માટે તમારા ટીચર તો છે જ. ફરી આગળની એક્ટિવિટી માટે મળીશું. ત્યાં સુધી બાય બાય. ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ. ધ હોર્ન ઓન ધ બસ ગોઝ બીપ બીપ બીપ, બીપ બીપ બીપ, બીપ બીપ બીપ. ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ વાહ વાહ, વાહ વાહ વાહ, વાહ વાહ વાહ. ધ મમ્મી ઓન ધ બસ સેઝ બ્રાઉન એન્ડ ફરી, કેટરપિલર ઇન અ હરી, બ્રાઉન એન્ડ ફરી, કેટરપિલર ઇન અ હરી. ટેક યોર વોક ટુ ધ શેડી લીફ ઓફ સ્ટોક, ઓર વોટ નોટ, મે બી અ લવલી સ્પોટ. નો ટોડ્સ બાય યુ, નો બર્ડ પાસ બાય યુ, ગ્રો અપ એન્ડ ફ્લાય એઝ અ લવલી બટરફ્લાય.